નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં? ધોરણ બે વિષય કલોલ ગુજરાતી પર્યાવરણ પાઠ પાંચ. મારે તો બસ રમવું છે. અગાઉ આપણે એક ભાગ ભણી ગયા, આજે આપણે ભણીશું ભાગ બે પાઠ પાંચનો. મારે તો બસ રમવું છે એનો બીજો ભાગ આપણે આજે ભણીશું ભાગ બે. હવે આપણે આજથી ભાગ બે ભણીશું ગીત ગાવો, ગીતનું ગાન અને સમૂહગાન કરાવો. ગીતનું ગાન અને સમૂહગાન કરાવવાનું છે, એટલે સમૂહમાં આપણે તમે મારી સાથે ગાજો એટલે સમૂહગાન થઈ જાય. અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌની ગમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ચાંદની ચાંદનીમાં રમતા હતા, ઝીણા તમતમતા તારલિયા ગણતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે નદી તળાવે ફરતા હતા, પાણી દેખીને તળવા પડતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે માટીના કૂબા કરતા હતા, તે જોઈ આનંદે નાચતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા. તો અહીંયા કાવ્યમાં અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે રેતીમાં રમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, ભાઈ બહેન બધાને ગમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે બાગ અને બગીચામાં રમવા જતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા, અમે ખીલેલા ફૂલ હોય એને સૂંઘતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ચાદાની ચાંદનીમાં રમતા હતા, અમે ચાદાની ચાંદની જોઈને ચાંદની ઉગી ચાદાની ચાંદની માં જોઈને રમતા હતા, ચીના ટમટમતા તારલિયા ગણતા હતા, આકાશમાં રાતે તારા દેખાય એને ગણતા હતા તારાને, અમે નદી તળાવે ફરતા હતા, નદી તળાવે જઈને ફરતા હતા, પાણી દેખીને તળવા પડતા હતા, નદી તળાવનું પાણી જોઈને તળવા પડતા હતા, અમે માટીના કૂબા કરતા હતા, માટીના કૂબા એટલે ઘર, માટીનું ઘર બનાવતા હતા, તે જોઈ આનંદે નાચતા હતા, માટીનું ઘર બનાવીને એને જોઈને અમે આનંદથી નાચતા હતા. તો અમે રેતીમાં રંગભેર રમતા હતા. તમને કાવ્યમાં ખબર પડી, તમને આ કાવ્ય ગમ્યું હશે, ગમ્યું ને, તમે ગાશો ને ઘરે. અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા. તમે પણ આવી રીતે કાવ્ય ગાશો ને, આ ગીતનું ગાન કરશો ને, હા ને, તો કરજો તમે આ ગીત ગાજો. આપણે તો આગળ જોઈએ ને હવે. વાતચીત. તમને આમાંથી શું કરવું બહુ ગમે, તમને આમાંથી શું કરવું બહુ ગમે, રેતીમાં રમવું બહુ ગમે,
ગમે ને ગીતના જે શબ્દ યાદ હોય તે બોલો રેતીમાં રંગબેર ચાંદા તારલિયા ચીના તમતમતા તારલિયા એમની સાથે રમતા હતા તળાવ કાંઠે ફરતા માટીના કુબા ભાઈ બહેન સૌને ગમતા ઘણા વાક્યો આપણને આ ગીતના યાદ રહ્યા છે કાવ્ય ગાજો તો તમને બધા જ શબ્દો યાદ રહી જશે ફૂલડાવાળી લીટી વાંચી અભિનય કરો ફૂલડા આપણે સૂંઘતા હતા ફૂલડા શું કરતા હતા તમે સૂંઘતા હતા તો ફૂલ લઈને તો આપણે કેવી રીતે સૂંઘીએ છીએ એવી રીતે આપણે અભિનય કરવાનો છે ફૂલ લઈને આપણે સૂંઘવાનું છે તારલિયાવાળી લીટી ગાઈ અભિનય કરો તો આપણે ટમટમતા તારલિયા ગણતા હતા તો તારા આપણે આકાશમાં રાતે ઉગે તો તારા જોઈને આપણે કેવી રીતે ગણીએ છીએ એવી રીતે આપણે અભિનય કરવાનો તારા ગણવાનો તો તારલિયાવાળી લીટીમાં તારાને ગણવાના છે એનો અભિનય કરવાનો છે આકાશમાં જોઈને અમે એટલે કોણ કોણ તો અમે એટલે રેતી ભાઈ બહેન બાગ બગીચા ફૂલડા ચાદા ચાંદની તારલિયા નદી તળાવ પાણી માટીના કુબા એટલે ઘર વગેરે અમે એટલે બધા તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો તો તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો તો તમે અમે રમવા માટે મેદાનમાં બગીચામાં કોમન પ્લોટમાં કે આપણી લાઈનમાં રમતા હોઈએ છીએ ગીતમાંથી શોધો તો આપણે ગીતમાંથી શોધવાનું છે કયું વાક્ય સાચું છે સાચું હોય એ વાક્ય સામે આપણે ખરું કરવાનું છે અહીં આપ્યું છે અમે ફૂલડા તોડતા હતા અમે ફૂલડા સૂંઘતા હતા તો ગીતમાં આપણને શું બતાવ્યું હતું ફૂલડા સૂંઘતા હતા એટલે આમાં આપણે ખરું કશું આ વાક્ય સાચું છે અમે તારા તોડતા હતા અમે તારા ઘણતા હતા અમે તમતમતા તારલિયા ઘણતા હતા તો તોડતા નહોતા ઘણતા હતા તો આ વાક્ય સાચું છે તો અહીંયા ખરું કરીશું અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા અમે તારાની ચાંદનીમાં રમતા હતા કોની ચાંદનીમાં રમતા હતા અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા એવું હતું ને પંક્તિ એટલે આ પંક્તિ સાચી છે અમે માટીના ઘર બનાવતા હતા અમે માટીના ડુંગળા બનાવતા હતા કુબા એટલે મેં કીધું ઘર માટીના કુબા બનાવતા હતા એટલે ઘર બનાવતા હતા એટલે આ વાક્ય આ ગીતની લાઈન સાચી છે તો અહીંયા ખરું કરીશું ચિત્રની બાજુમાં વાક્યનો ક્રમ લખો અહીંયા આપણે ચિત્ર આપ્યું છે આ બોક્સમાં ચિત્ર આપ્યું છે અહીંયા આપણને આ વાક્યો આપ્યા થાય 1 થી 6 વાક્યો આપ્યા છે એ આપણે વાંચવાના અને એના ક્રમ આપવાનો છે તો પહેલો વાક્ય છોકરા અને છોકરીઓ વોલીબોલ રમે છે છોકરા અને છોકરીઓ વોલીબોલ ક્યાં રમે છે તો આ રમે આ છોકરા અને છોકરીઓ વોલીબોલ રમે છે આ છોકરીઓ અને આ છોકરાઓ તો અહીંયા 1 નંબર આપીશું એક નંબર આપવાનો બરોબર પછી બીજું વાક્ય અમૃત અને અમૃતા દીશ રમે છે અમૃત અને અમૃતા આ અમૃત અને આ અમૃતા બંને દીશ આ 8મા દિવસે દીશ રમે છે તો અહીંયા આપીશું 2 નંબર શું આપીશું 2 નંબર પછી 3 નંબર દર્શન અને દર્શના રેતીમાંથી ઘર બનાવે છે આ દર્શન અને આ દર્શના બંને રેતીમાંથી ઘર બનાવે છે તો આને આપીશું 3 નંબર કયો નંબર આપીશું 3 નંબર હવે 4 નંબર સુસ્તી અને કૃપે ફરકડી ફેરવે છે સુસ્તી અને કૃપેશ આ સૃષ્ટિ સના કૃપેશ આ બંનેના હાથમાં ફરકડી છે એ બંને ફરકડી ફેરવે છે તો આને આપીશું આપણે 4 નંબર 5 નંબર દરિયામાં ઘણું પાણી છે તો આ દરિયામાં પાણી દેખાય છે એને 5 નંબર આપવાનો કયો હાલવાનો 5 6 નંબર દૂર એક હોડી જઈ રહી છે તો દૂર એક આ હોડી દેખાય છે એને 6 નંબર આપો આવી રીતે 1 2 3 4 5 અને 6
એવા નંબર આપણે વાક્ય વાંચીને આપ્યા. ખબર પડી? આ વાક્યો વાંચવાના અને અહીંયા ચિત્રમાં આપણે નંબર આપવાના આપ્યા ને 5 1 થી 6 એવી રીતે બરોબર. વર્ગમાં જુદા જુદા ફૂલ લાવી તેમનો પરિચય કરાવો. વિદ્યાર્થીઓને વારાફરથી ફૂલ સૂંઘવા આપો. હવે એક વિદ્યાર્થીને આંખો બંધ કરાવી બે ફૂલ આપો. તે સૂંઘીને એક ફૂલ ઓળખી કાઢે તો 1 પોઈન્ટ અને ને ઓળખી કાઢે તો 2 પોઈન્ટ. એમ ગણતરી બોર્ડ પર લખતા જાઓ. આપણે સ્કૂલમાં નથી અને આપણે આ પ્રવૃત્તિની જરૂર નથી. તમે ઘેર કરી શકો છો આ પ્રવૃત્તિ બરોબર. તમને ગમતા ફૂલ દોરો. અહીં 4 ફૂલ દોરો અને તેના રંગ કરતા જુદા રંગ પૂરો. તમારે અહીંયા તમને જે ગમતા હોય એ 4 ફૂલોના ચિત્ર દોરવાના છે. 1 2 3 4 ખાના આપ્યા છે, 4 ચિત્ર દોરી દેવાના. મેઘ દોરશું, જાસૂદ અને બારમાસી આ 2 ચિત્રો દોર્યા છે. તમે ગુલાબ, ઓગળો એ બધા ચિત્રો દોરી શકો છો. પણ જાસૂદમાં લાલ કલર આવે તો આમાં લાલ કલર પૂરવાનો નથી, આપણે જુદો કલર પૂરવાનો, તેનાથી અલગ કલર પૂરવાનો. ફૂલ જેવા રંગનું હોય એવો રંગ પૂરવાનો નથી, એનાથી અલગ રંગ પૂરવાનો. આમાં પણ બારમાસીમાં તમારે જુદો રંગ પૂરવાનો બરાબર. ખબર પડી જાય ને તમને જેવું ફૂલ જે ગમતું હોય એનું ચિત્ર દોરવાનું છે. મેં દોર્યું એવું દોરવાનું નથી, ગમે તે તમે દોરી શકો છો. એવું નહીં કે ટીચરે દોર્યું એવું જ હું પણ ચિત્ર દોરું. તમને જે ચિત્ર આવડે એ ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે. 1 2 3 4 ચિત્ર દોરવાના છે. અને ફૂલ હોય તેનાથી અલગ રંગ પૂરવાનો છે બરોબર. તો આગળ જોઈએ. ચાલો રમીએ. શું જોઈશે? એક દડો. શું જોશે? એક દડો. એક દડો લો. એક દડો લીધો, તેને હવામાં ઉછાળો. આ એક દડો લીધો અને એને હવામાં ઉછાળ્યો. જોઈને હવામાં ઉછાળ્યો. દડો પાછો આવે ત્યારે ઝીલી લો. આ દડો પાછો આવે અને ઉપર ઉછાળ્યો એટલે ઉપર ઉછળ્યો હોય એને નીચે આવે એટલે એને હાથ વડે બે હાથ વડે ઝીલી લેવાનું, પકડી લેવાનું. ફરી દડો ઉછાળો અને ઝીલો. પછી એવી રીતે ફરી પાછો દડો ઉછાળવાનો અને એને પકડવાનો, ઝીલવાનો. તમે કેટલી વાર દડો ઉછાળીને ઝીલી શક્યા? શબ્દમાં લખો. હું તો લખું છું 10 વાર. નાના છોકરાઓ તો 10 વાર 15 વાર. તમે જેટલી વાર કરી શકો એટલી વાર લખવાનું. મેં તો લખ્યું છે 10 વાર. તમે 10 વાર 15 વાર 20 વાર 25 વાર જેટલી વાર તમે ઝીલી શકો એટલી વાર અહીંયા શબ્દોમાં લખવાનું છે. મેં તમને 1 થી 50 શબ્દોમાં શીખવાડેલું છે એટલે તમને શબ્દોમાં લખતા આવડશે. 2 નંબર. શું જોઈશે? 20 લખોટી અથવા વટાણા. 20 લખોટી અથવા વટાણા જોશે. 3-3 ની ટીમ બનાવો. 3-3 ની ટીમ બનાવવાની છે. થાળીમાં લકોટી મૂકો. થાળીમાં લકોટી મૂકી પહેલી 2 આંગળીથી લકોટી પકડી થાળીમાંથી ડબ્બામાં નાખો. પહેલી 2 આંગળી હોય આ 2, પહેલી આંગળી પહેલી અને બીજી, એ 2 આંગળીથી લકોટી થાળીમાં પકડવાની અને ડબ્બામાં નાખવાની. કેટલી વાર લખ બરોબર એવી રમત રમવાની. કઈ ટીમે પહેલા બધી લકોટીઓ ડબ્બામાં ભરી દીધી તે ટીમના સભ્યોના નામ લખો. કઈ ટીમે સૌથી પહેલા ડબ્બામાં ભરી દીધી એ ટીમના નામ લખવાના. મેં તો આશરે લખ્યા છે. તો અક્ષય, ભાવેશ અને અંજલિ બરાબર. એવી રીતે નામ લખ્યા છે. તમે પણ ગમે તેના નામ એવી રીતે લખવાના અથવા ઘરે ટ્રાય મારજો. ત્રણ જણા ભેગા થઈ, ત્રણ મિત્રો, ભાઈબંધ, બેનપણી, ત્રણ ભેગા થઈને આવી રીતે લકોટી લેજો અને આવી રીતે નાખજો. સૌથી વધારે નાખાય એનું પહેલું નામ, પછી બીજું, ત્રીજું, એવી રીતે લખવાનું. ચાલો ગાઈએ ગીત. આપણે ગાયા ને, ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી, ઘૂંટણ સુધી પાણી, ગોળ ગોળ ધાણી. ચિત્રને તેની સૂચના પાછળ લાગુ પડતા ચિત્રના નંબર લખો. ત્યારબાદ તે
મુજબ રમો અહીંયા આપણને ચિત્રની સૂચના આપેલી છે એના પાછળ આપણને ક્રમ ચિત્રના ક્રમ નંબર લખો અહીંયા આપણે કૌંસ આપે છે એમાં એના નંબર લખવાના છે બરોબર તો દેડકાની જેમ દોરો તો આમાંથી દેડકાની જેમ કોણ દોરે છે તો આ બે નંબર આ દેડકાની જેમ દોરે છે તો આને બે નંબર આપીશું લંગડી લઈને દોરો તો લંગડી લઈને કોણ દોરે છે આ છોકરી તો કયો ક્રમ છે ત્રણ તો અહીંયા ત્રણ નંબર આપીશું મિત્રના ગભે હાથ મૂકી સાથે દોરો મિત્રના ગભા ઉપર હાથ મૂકીને કોણ દોરે છે બંને આ રહ્યા તો આને ચાર નંબર આપીશું કયો નંબર છે એનો ચાર તો એ ચાર નંબર લખીશું હાથ હલાવ્યા વગર દોરો તો હાથ હલાવ્યા વગર કોણ દોરે છે આનો હાથ તો ઊંચો છે આનો હાથ નથી હલતા તો અહીંયા કયો નંબર છે એક તો અહીંયા એક નંબર આપીશું એક હાથ અને બે પગે દોડો એક હાથ આ એક હાથ અને આ બે પગે દોડવાનું કયો નંબર છે પાંચ નંબર તો અહીંયા પાંચ નંબર લખવાનો કૌંસમાં ખબર પડી અહીંયા આપણને સૂચના આપી છે અને અહીંયા ક્રમ આપ્યા છે એ કયું ચિત્ર આને લાગવું પડે છે એ ક્રમ અહીંયા આપવાના છે અહીંયા ક્રમ આપ્યા બરોબર મેં આપ્યા ને એવી રીતે જોઈ લેવાનું તમારે બીજી વાર ધ્યાનથી વિડીયો જોવાનું ફરીથી ના ખબર પડી હોય તો ફરીથી તમે વિડીયો જોઈ શકો છો વાંચો અને રમો મેદાનમાં વર્ગમાં એક ગોળ દોરો મેદાન અથવા વર્ગમાં એક ગોળ દોરવાનું બે નંબર રૂમાલ લટકતા રહે એમ પોતાના જમણા પગે પગ સાથે બાંધો ગોળ દોરવાનું મેદાનમાં અને રૂમાલ આવી રીતે લટકતો રહે એવી રીતે બાંધવાનું વર્તુળમાં ચાલવાનું શરૂ કરો વર્તુળ ગોળ હોય વર્તુળ એટલે ગોળ ગોળમાં ચાલવાનું શરૂ કરો બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરો બીજાના રૂમાલ ઉપર આપણે પગ મૂકવાનું શરૂ કરો પાંચ નંબર જેનો રૂમાલ બીજાના પગ નીચે આવી જાય તે આઉટ ગણાય જેનો રૂમાલ છે એના બીજાના પગ ઉપર આવી જાય પગ નીચે આવી જાય એ આઉટ ગણાય બરોબર છેલ્લે સુધી કોણ આઉટ ના થયું આપણે રમત અમે તો ખબર પડે એટલે આ એક પ્રવૃત્તિ છે તમે કરવી હોય તો કરીને અહીંયા નામ લખી શકો છો આ રમત માટે વિદ્યાર્થીઓના પાંચ પાંચના જૂથ બનાવો તેમની જાતે જ વાંચીને રમવા કહો સૂચના મુજબ ન રમે તો તે ટુકડીને ફરી વાંચવા કહો બે ત્રણ દિવસ રમાડો વાતચીત રમવાની મજા આવી શું કરવાની મજા આવી રમવાની મજા આવી શું કરવાની મજા આવી તમને તો રમવાની મજા આવી તોફાન કરવાની મજા આવી રમવાની મજા આવી રમત રમવા માટે પહેલાં શું કર્યું પછી શું કર્યું રમત રમવા માટે પહેલાં ટુકડી પાડી પછી રમવાનું શરૂ કર્યું પછી કોણ જીત્યું એ બધું જ આવે એમાં તો રમવામાં કોણ પડી ગયું હતું આપણે રમ્યા હોય તો આપણને ખબર પડી જાય કે કોણ પડી ગયું હતું બરોબર જે પડી ગયું એનું નામ લખવાનું રમીએ તો ખબર પડે કે કોણ પડી ગયું મિત્રો સાથે મળી નીચેની પ્રવૃત્તિઓ સૂચનાઓની ચિઠ્ઠીઓ બનાવો આપણને આ રમતો છે આપણે અહીંયા પરીક્ષા લક્ષી કોઈ પૂછાય એવું નથી બરોબર એટલે કંઈ એમાં ધ્યાન આપવાનું ખરું તમારે રમવું હોય તો તમે રમી શકો છો પણ આ પરીક્ષામાં પૂછાય તેવું નથી એક પ્રવૃત્તિ છે ચાર કૂદકા મારો સ્કૂટર ચલાવો કમર પર હાથ મૂકી પાંચ ડગલા ચાલો બંને ઘૂંટણ પર હાથ રાખી ચાલો દેડકાની જેમ દોડો સકાળ ચલાવો સાત નંબર ત્રણ તાળી પાડો આઠ નંબર અવળા પગે ચાલો અહીંયા આપણે ચિઠ્ઠીઓ બનાવવાની ને એમાં ચિઠ્ઠીઓમાં નામ લખવાનું આ નામ લખવાના બધા પછી ચિઠ્ઠી ઉછાળવાની એમાં જે હાથમાં આવે એ ચિઠ્ઠી એ તમારે ચિઠ્ઠીમાં જે નામ લખ્યું એ અભિનય તમારે કરવાનું વારા ફરતી ચિઠ્ઠી ખેંચવાનીમાંથી અને ચિઠ્ઠીમાં જે મુજબ આવે એ બાકીના મિત્રો તે ઓળખી કાઢશે જે ચિઠ્ઠીમાં આવે એ તમારે લખવાનું થશે
છૂટું પાડો અને લખો અહીંયા પણ એક અબ્રિયનો રમતોના નામ આપ્યા છે અને છૂટા પાડીને લખવાના ના ગમે ઓછું ગમે અને ખૂબ ગમે તમારે તમારી રીતે લખવાનું આમ એ મારી રીતે લખ્યું છે પણ તમને જે ગમતી હોય એ રમત લખવાની ખૂબ ગમતી હોય રમત એ અહીંયા લખવાની ઓછી રમત ગમતી હોય અહીંયા લખવાની અને ના ગમતી રમત અહીંયા લખવાની છે તમારે તો મેં લખી છે ના ગમે તો ચેસ ચોર પોલીસ ગીલી દંડા અને ડેટ કાકુચ એ મને ઓછી ગમે નથી ગમતી ઓછું ગમે તમને ઓછી ગમતી હોય એવી રમત તો કબડ્ડી લંગડી પકડદાવ અને પત્તા અને ખૂબ જ ગમે તો ખોખો સંતા કુકડી કેરમ અને ક્રિકેટ બરાબર અને મેં તો લખી છે પણ તમને જે ગમતું હોય એ તમે આરે લખવાનું ના ગમતું એ નામાં લખવાનું અને ઓછું ગમતું હોય એમાં ઓછી ગમતી રમત લખવાની બરાબર એવું ને કે ટીચરે લખ્યું એવું જ અમે એ પણ લખીએ સબીનને પકડદાવ રમવાનું ખૂબ ગમે તેને પકડદાવ વિશે લખ્યું તે વાંચો હવે તમને ગમતી રમત વિશે પહેલાં આપેલી ખાલી જગ્યા પૂરો સબીર મારું નામ સબીર છે મને પકડદાવ ખૂબ ગમે છે અમે સૌ ભાઈબંધો રમીએ છીએ જેનો દાવ તે બીજાને પકડે અમે બધા દોડીએ છીએ જે પકડાય તે દાવ દે છે તો અહીંયા આપણે લખવાનું તમારું નામ લખવાનું તમને જે ગમતી હોય એ ખૂબ ગમે છે શું ગમે છે તમને ખોખો ખૂબ ગમે છે અમે કેટલા આઠ જણા આઠ ના સોળ મિત્રો ખોખો રમીએ છીએ તે રમીએ છીએ તો ખોખોમાં પહેલાં બધા એક સાઈડ આ સાઈડ બેસે એક આ સાઈડ બેસે એવી રીતે બેસે છે ઊંધા સવડા બેસવાનું હોય છે એક સીધી લાઈનમાં અને જે ખોખોમાં એક જણું રહી જાય બેસવામાં એ આઉટ ગણાય છે એવી રીતે ખોખો રમત રમવામાં આવે છે સબીનના પપ્પા નાના હતા ત્યારે અંખી પંખી રમતા તેમાં એક કહે સબીનના પપ્પા શું રમતા અંખી પંખી રમતા હતા તેમાં એક કહે અંખી પંખી બીજો કહે ડાભા ડંખી એક કહે અંખી પંખી અને બીજો કહે ડાભા ડંખી એવી રમત રમતા હતા સબીનના પપ્પા ત્યારબાદ તમે જે રમત રમો છો તેના વિશે આગળ ત્રણ ચાર વાક્યો લખો પછી પહેલો પૂછે આટલામાંથી ગરોળી બતાવો આટલામાંથી ગરોળી બતાવો ઘરમાં તમે ગરોળી હોય બતાવવાની બીજો ગરોળી શોધી કાઢે તો તે અંખી પંખી બીજો ગરોળી શોધી કાઢે એટલે રે અંખી પંખી એમ બોલે ને રમત આગળ ચલાવે પહેલો પૂછે આટલામાંથી ગરોળી બતાવો તો બીજો શોધી કાઢે ગરોળી એટલે કહે અંખી પંખી એમ બોલે અને રમત આગળ ચાલે તમે બધા મોટેરાને પૂછ્યું કે તેઓ નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા પૂછો અને લખો એ મેં આશરે લખ્યું છે તમારે તમારી મમ્મી પપ્પા દાદા દાદીને પૂછી જોવાનું તે નાના હતા ત્યારે કઈ રમતો રમતા હતા એ પૂછીને તમારે અહીંયા લખવાનું છે મેં અહીંયા લખ્યું છે મમ્મી અંત કરી પપ્પા ક્રિકેટ દાદા લકોટી દાદી લંગડી અને સારાના આચાર્ય કેરમ એ મેં રમત લખી છે તમારે પૂછીને લખવાનું ઘરે બરાબર તેમને તેમાંથી કોઈ પણ બે રમતો કેવી રીતે રમતા તે પૂછો તેમાંથી કોઈ એક રમત બધાને શીખવો અંતાક્ષરીમાં ગીત ગાવાના હોય ગીતમાં જે છેલ્લે શબ્દ આવે એ શબ્દો પરથી બીજું ગીત ગાવાનું બીજી ટીમને એવી રીતે અંતાક્ષરી રમત રમવાની કેરમમાં સામે સામે રમવાનું હોય પછી લંગડી એક પગે લંગડી લઈને રમવાનું હોય પગથિયા રીતે પણ રમી શકાય લંગડી અથવા લંગડી લઈને એકને પકડવા જવાનું પકડી એટલે એ માણસ આઉટ ગણાય પછી એનો વારો આવે લંગડી લેવાનો
બે દેશો વચ્ચે રમત રમાય ત્યારે બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન થાય છે. તમને ખબર છે આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે? તમારા શિક્ષક તમને રાષ્ટ્રગીત ગાતા શીખવશે, તે સમૂહમાં ગાઓ. તો આપણે રાષ્ટ્રગીત ગાવાનું છે. તો આપણું રાષ્ટ્રગીત કયું છે? જનગણ મન, રાષ્ટ્રગાન વંદે માતરમ. એ તો તમને ખબર હોવી જોઈએ આપણા રાષ્ટ્રગીતની, કે રાષ્ટ્રગીત કયું છે. તો રાષ્ટ્રગીત આપણું કયું છે એ ખબર હોવી જોઈએ. તો રાષ્ટ્રગીત આપણું જનગણ મન છે. તો આપણે આજે હવે ગાશું રાષ્ટ્રગીત જનગણ મન અધિનાયક, એ ગીત ગાઈશું. આપણે રાષ્ટ્રગીત ગાઈએ ત્યારે આપણે હલવાનું નથી, આપણે સાવધાનની પોઝિશનમાં આપણે ઊભું રહેવાનું છે. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્તકલ બંગ વિદ્ય હિમાચલ અમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગ, તબ શુભ નામી જાગે તબ શુભ આશીષ માગે, ગાય તવ જય ગાથા જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે. અહીંયા આપણું રાષ્ટ્રગીત પૂરું થાય છે અને આપણો અહીંયા પાઠ પણ પૂરો થાય છે. આપણે હવે જોઈએ સાબોથીમાં પરીક્ષાર્થી પૂછાય એવું જોઈ લઈએ. તો આપણને પરીક્ષામાં શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાંચો અને લખો. આ તો આપણે કાગડાની વાર્તામાં ખૂટતા શબ્દો પૂરવાનું આપણે ચોપડીમાં આ વાર્તા શીખી ગયા, એટલે તમને આવડતી જશે. આપણે અહીંયા જોઈએ શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાંચો અને લખો. એક નંબર, ચાંચ કાગડા એ બોળી કુંજામાં. આપણને અવરહવર અલગ અલગ શબ્દો આપ્યા છે એને આપણે વાક્યમાં ગોઠવવાના છે, સાચા ક્રમમાં ગોઠવવાના યોગ્ય ક્રમમાં. તો કાગડા એ કુંજામાં ચાંચ બોળી, આ મારે કેમ શીખવાડવું પડશે? આગલા વર્ષમાં બાળકો ભૂલ કરતા હતા ક્રમમાં ગોઠવવામાં, શબ્દોને ક્રમમાં ગોઠવવામાં ભૂલ કરતા હતા, એટલે મેં તમને આ પરીક્ષા લક્ષી છે પૂછાય એવું, એટલે મેં તમને આ સાપોથીમાંથી સમજાવ્યું. કાગડાએ કુંજામાં ચાંચ બોળી. બે નંબર, વીણા નીચેથી કાગડાએ કાકડા. તો કાગડાએ નીચેથી કાકડા વીણ્યા, કાગડાએ નીચેથી કાકડા વીણ્યા. ત્રણ નંબર, કુંજામાં કાકડા કાગડાએ નાખ્યા. તો કાગડાએ કુંજામાં કાકડા નાખ્યા, કાગડાએ કુંજામાં કાકડા નાખ્યા. ચાર નંબર, ઉપર કુંજામાં પાણી આવ્યું. તો કુંજામાં ઉપર પાણી આવ્યું, તો કુંજામાં ઉપર પાણી આવ્યું, આવી રીતે વાક્ય બનવું જોઈએ, બરોબર? કાકા કરતો ઉડી ગયો કાગડો, આ વાક્ય ના કહેવાય, કાકા કરતો ઉડી ગયો કાગડો. તો કાગડો કાકા કરતો ઉડી ગયો, કાગડો કાકા કરતો ઉડી ગયો, કાગડો શું કરતા ઉડી ગયો? કાકા, આપણે વાર્તામાં સાંભળ્યું ને એવી રીતે. તો વાર્તાના જ આ વાક્યો છે, તમને આવડવા જોઈએ, વાર્તા સ્ટેન્ડથી સાંભળી હશે તો તમને વાક્ય ગોઠવતા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવતા આવડી જશે. પડી કાગડો ગયો વિચારમાં, પડી કાગડો ગયો વિચારમાં, પડી ગયો કાગડો વિચારમાં, તો કાગડો વિચારમાં પડી ગયો, આવી રીતે સીધું વાક્ય સરસ બને, કાગડો વિચારમાં પડી ગયો. થયો નહીં નિરાશ કાગડો, કાગડો નિરાશ થયો નહીં, કાગડો નિરાશ થયો નહીં. આઠ નંબર, કાગડાએ પાણી પીધું બોળી ચાંચ.
કાગડાએ ચાંચ બોળી પાણી પીધું. તો આપણે આ વાર્તાના ક્રમ આપણે ચોપડીમાં ગોઠવ્યા હતા એવી રીતે આ વાર્તાના ક્રમ નંબર આપણે અહીંયા લખવાના છે, બરોબર? તો આપણે આગળ જોઈએ. તો આપણે ખાલી જગ્યા પૂરો, તો ખાલી જગ્યા જોઈએ. આપણે આપણે આ કવિતા ગાયા હતા ને, અમે રેતીમાં રંગભેર રમતા હતા, એના ઉપરથી આ એક ગીત ઉપરથી આ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તમને આવડી જ જશે, ગીત તૈયાર કરી નાખવાનું એટલે તમને આ ખાલી જગ્યા આવડી જ જાય. તો એક નંબર, અમે ખાલી જગ્યામાં રંગભેર રમતા હતા. તમે શામાં રંગભેર રમતા હતા? અમે રેતીમાં. શું આવશે? અમે રેતીમાં નહીં આ ગીત ગાયા હતા ને, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા. તો રેતી આવશે. બે નંબર, અમે ખાલી જગ્યા બગીચે રમતા હતા. અમે કયા બગીચામાં રમતા હતા? બાગ બગીચે. તો અહીંયા આવશે, અમે બાગ બગીચે રમતા હતા. તો બાગ આવશે, અમે બાગ બગીચે રમતા હતા. ત્રણ નંબર, અમે ખીલેલા ખાલી જગ્યા સૂંઘતા હતા. ખીલેલા શું સૂંઘતા હતા? તમે શું સૂંઘતા હતા? ફૂલડા. અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. ચાર નંબર, અમે ખાલી જગ્યાની ચાંદનીમાં રમતા હતા. ચાંદાની ચાંદની. પાંચ નંબર, ઝીણા તમતમતા ખાલી જગ્યા ગણતા હતા. ઝીણા શું ગણતા હતા? તમતમતા તારલિયા, તારા ગણતા હતા, તારલિયા. છ નંબર, અમે નદી ખાલી જગ્યા ફરતા હતા. અમે નદી તળાવે, નદી તળાવે ફરતા હતા. એ તળાવે આવશે. સાત નંબર, ખાલી જગ્યા દેખીને તરવા પડતા હતા. શું દેખીને તરવા પડતા હતા? પાણી દેખીને. આઠ નંબર, અમે ખાલી જગ્યાના કુબા કરતા હતા. કુબા એટલે ઘર. તમે માટીના કયા શું કરતા હતા? આખું તો ઘર સના બનાવતા હતા? માટીના. તો અહીંયા આવશે ખાલી જગ્યા માટીના કુબા કરતા હતા. કાવ્ય ગીત ખબર હશે તો તમને જવાબ આવડશે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે અને એનું હોમવર્ક કલોલની નોટમાં લખવાનું છે. તો આપણે લખવાનું છે લેસનમાં, એક તો આ કાવ્ય તમારી ચોપડીમાં આ કાવ્ય હશે, અમે રેતીમાં રંગભેર રમતા હતા, એ કાવ્ય લખવાનું છે. અને બીજું આ ખાલી જગ્યા, આ એકથી આઠ ખાલી જગ્યાઓ તમારે નોટબુકમાં લખવાની છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ આગળના પીડીએમમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.